स्वाध्याय 14.4 दाखला नंबर 1 हवे आमा आपने आ रीत आपी थी ओछा प्रकार आवृत्ति वितरण बनाई अपने आलेख दौर रकम में एवं लख्यू कि ओजायु बराबर अजीव दौरो अजीव एट आलेख दौर रकम में एवं लख्यू तो सौ पेला थी ओछा एट आना ओछा पे लखो 120 थी ओछा बीजू क्यों आ 140 थी ओछा पची 160 थी ओछा पची एना 180 आ रीते लखो 180 थी ओछा अहिया के 200 थी ओछा एटले आने शू कहवाय थी ओछा एटले आ जे आ पीसी मां एमांथी ओछा करी नाखवाना बराबर એટલે એનાથી ઓછા કરી નાખો. હવે આમાં સંચય આવૃત્તિ શોધવાની છે આપણે. તો પેલા 12 ના 12 બારમાં 14 ઉમેરો 26 માં 8 ઉમેરા ત્રણેય નો સરવાળો થશે. આ ત્રણેય નો સરવાળો તો 26 ના 8 કેટલા થાય 34 34 માં 6 ઉમેરો 40 ને 40 માં 10 ઉમેરો કેટલા થાય 50. આ કુલ સંચય આવૃત્તિ થઈ ગઈ. હવે આપણે આનો આલેખ દોરવાનો છે. હવે આલેખમાં થોડું ધ્યાન રાખવાનું કેવી રીતે દોરવાનું છે તો જુઓ અહીંયા છે એ ઉધ્વસીમાં લખી કાઢ્યું બરાબર. આ ઉધ્વસીમાં અહીંયા લખી કાઢ્યું બધી ઉધ્વસીમાં અહીંયા લેવાની સંચય આવૃત્તિ આ સંચય આવૃત્તિ છે. આ બધી સંચય આવૃત્તિ મેક્સિમમ 50 છે. તમારે અહીંયા લેવો જ લેવાય 55 સુધી લેવી હોય 55 પણ જરૂર નથી. ચલો હવે સૌથી પહેલા 120 12 એટલે 12 ક્યાં આવશે જો અહીંયા 10 છે તો અહીંયા આની લાઈનમાં તમે ઉપર જુઓ તો આશરે સમજી લેવાનું કે 10 અહીંયા છે તો 11 ને 12 આશરે અહીંયા લખવાનું લેવાય. ચલો અહીંયા આપણે લખવું હોય તો લખાય બરાબર કે 120 એક્સ એક્સ પર અને વાય એક્સ પર કેટલા છે 12. ચલો પછી આ થોડું છૂટું જે જગ્યા ભેગું કરો. ચલો પછી 140 એ 26 છે એટલે આ 25 25 અહીંયા આવ્યો એટલે અહીંયા થોડુંક ઉપર લઈ લો અને ઉપર થોડુંક એટલે અહીંયા વધારો ચલો 140 26 ચાલો એના પછી છે 160 એ 34 તો અહીંયા 160 અને અહીંયા 160 લઈ અને 34 લેવાના છે આપણે 160 એ 34 160 એ 34 ક્યાં થશે છે અહીંયા 35 માં એક ઓછા બરાબર એટલે લગભગ અહીંયાથી અહીંયા થશે 10 34 160 અને અહીંયા કેટલા આવ્યા 34. ચલો પછીનું બિંદુ કયું છે 180 એ 40 180 એ સીધા અહીંયા આવ્યા હા અહીંયા લગભગ આશરે અહીંયા આવશે અને 200 200 એ 50 50 થઈ ગયા. ફરી હા 120 એ 12 140 એ 26 160 એ 34 180 એ 40 અને 200 એ 50 થઈ ગયા. ચલો હવે શું લઈશું હવે શું લેવાનું છે અને આ આલેખ ને આગળ દોરી દો જોડી દો અને જોડવો પડશે તમારે શું પડતી જોડવાનો આ જોડાઈ ગયો. તો આ છે એ તમારો આલેખ છે. આ પહેલો દાખલો અહીંયા પૂરો થાય. આ તમારી રીતે અવર્ગ છે આ સંચય આવૃત્તિ અને આલેખ.